સૌ મિત્રોને નમસ્કાર આજથી આપણે કરંટ અફેર્સની શરૂઆત કરીએ છીએ આજે જોઈશું આપણે તારીખ સોળ જુલાઈ બે હજાર બાવીસના કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો સૌ પ્રથમ પ્રશ્નની વાત કરીએ તો અહીં પ્રશ્ન પૂછવામાં આવેલો છે દર વર્ષે વિશ્વ યુવા કૌશલ્ય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે તો તમામ મિત્રોએ ધ્યાન રાખવું દર વર્ષે વિશ્વ યુવા કૌશલ્ય દિવસની ઉજવણી પંદર જુલાઈના રોજ કરવામાં આવે છે નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ પ્રશ્ન નંબર બેમાં વાત કરવામાં આવેલી છે ડબલ્યુ ઇએફ એટલે કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટમાં ભારતનો ક્રમ કેટલામો છે તો મિત્રો જવાબ આવશે એકસો પાંત્રીસમો ક્રમ છે ડબલ્યુ ઈ એટલે કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટમાં ભારતનો ક્રમ એકસો ને પાંત્રીસમો છે તો તમામ મિત્રોએ યાદ રાખવું નેક્સ્ટ પ્રશ્ન કરીએ તો ભારતની પ્રથમ સ્થાનિક રીતે બનાવેલ દ્વારા મંજૂરી આપવામાં આવી છે આ રસીનું ઉત્પાદન કઈ કંપની કરશે તો મિત્રો જવાબ આવશે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા પ્રશ્ન નંબર ચાર જોઈએ તો જાણીતા સામાજિક કાર્યકર અવધસ કૌશલનું નિધન થયું તેમને કયા વર્ષે પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા તો મિત્રો પ્રશ્ન પૂછવામાં આવેલો છે જાણીતા સામાજિક કાર્યકર અવધશ કૌશલ્યનું નિધન થયું તેમને કયા વર્ષે પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા તો મિત્રો જવાબ આવશે વર્ષ ઓગણીસો છ્યાસી પ્રશ્ન નંબર પાંચ નોમુરાએ વર્ષ બે હજાર માટે ભારતનો જીડીપી અનુમાન ઘટાડીને કેટલા ટકા કર્યો છે તો જવાબ આવશે ચાર પોઈન્ટ સાત ટકા તો મિત્રો અહીં જીડીપી વિશે વાત કરેલી છે તો જીડીપીનું ફૂલ ફોર્મ થાય છે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ તો આ તમામ મિત્રોએ ફોર્મ યાદ રાખવું આગળના પ્રશ્નની વાત કરીએ પ્રશ્ન નંબર છ જોઈએ તો ટાઈમ મેગેઝિનના વર્ષ બે હજાર બાવીસના વિશ્વના મહાન સ્થળોમાં ભારતના કયા કયા સ્થળો અને શહેરોનો સમાવેશ થાય છે તો મિત્રો જવાબ આવશે અમદાવાદ અને કેરળ બંને શહેરોનો સમાવેશ થાય છે પ્રશ્ન છે ટાઈમ મેગેઝિનના વર્ષ બે હજાર બાવીસના વિશ્વના મહાન સ્થળોમાં ભારતના કયા કયા સ્થળો અને શહેરોનો સમાવેશ થાય છે તો જવાબ આવશે અમદાવાદ અને કેરળ તો તમામ મિત્રોએ આ પ્રશ્નનો જવાબ યાદ રાખવો અમદાવાદ અને કેરળ તેનો જવાબ સાચો આવશે પ્રશ્ન નંબર સાત જોઈએ તો ભારતનો પ્રથમ સ્વદેશી રીતે વિકસિત લિથિયમ આયન સેલ કઈ કંપનીએ બનાવ્યો તો મિત્રો જવાબ આવશે ઓલા ઇલેક્ટ્રિક કંપની તો પ્રશ્ન પૂછેલો છે ભારતનો પ્રથમ સ્વદેશી રીતે વિકસિત લિથિયમ આયન સેલ કઈ કંપનીએ બનાવ્યો તો તમામ મિત્રો યાદ રાખો કંપની આવશે ઓલા ઇલેક્ટ્રિક કંપની પ્રશ્ન નંબર આઠની વાત કરીએ તો દિલ્હીમાં સુષ્મા સ્વરાજ ભવનમાં કનેક્ટિંગ થ્રુ કલ્ચર કોણે લોન્ચ કર્યું તો મિત્રો પ્રશ્ન પૂછેલો છે દિલ્હીમાં સુષ્મા સ્વરાજ ભવનમાં કનેક્ટિંગ થ્રુ કલ્ચર કોણે લોન્ચ કર્યું તો મિત્રો જવાબ આવશે એસ જયશંકર પ્રશ્ન નંબર નવ જોઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કરેલ દેવધર એરપોર્ટ કયા રાજ્યમાં આવેલ છે તો મિત્રો જવાબ આવશે ઝારખંડ તો અહીં મહત્વનું એરપોર્ટ છે દેવધર એરપોર્ટ કયા રાજ્યમાં આવેલું છે જેનું તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કરેલ છે તો મિત્રો આ એરપોર્ટ આવશે ઝારખંડ રાજ્યની અંદર આવેલું છે પ્રશ્ન નંબર દસ અને આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં યોજાયેલ આઈ ટુ યુ ટુ સમિટમાં કયા કયા દેશોનો સમાવેશ થાય છે તો જવાબ આવશે ભારત અમેરિકા ઇઝરાયેલ અને યુ એ ઈનો સમાવેશ થાય છે તો મિત્રો આ હતા સોળ જુલાઈ બે હજાર બાવીસના કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે તો તમામ મિત્રોને વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર આવતીકાલના કરંટ અફેર્સ સાથે મળીશું જય હિન્દ જય ભારત